નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ના નામાના મૂળ તત્વ વિષયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ પટેલ ફાલ્ગુનીબેન જસવંત કુમાર છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. તો આજે આપણે રોકડ પ્રવાહના અર્થ વિશે અભ્યાસ કરીશું. રોકાણોની પ્રવૃત્તિ એટલે લાંબા ગાળાની મિલકતો અને અન્ય રોકાણોની પ્રવૃત્તિનું ખરીદ વેચાણ. આવી મિલકતની ખરીદી એ જાવક રોકડ પ્રવાહ તરીકે અને વેચાણ એ આવક રોકડ પ્રવાહ તરીકે ધ્યાનમાં લેવાય છે. રોકડ પ્રવાહને બે પ્રકારમાં સમાવેશ કરી શકાય છે, આવક રોકડ પ્રવાહ અને જાવક રોકડ પ્રવાહ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. ઉદાહરણ એક, ઇક્વિટી શેર બહાર પાડ્યા. તો કંપની ઇક્વિટી શેર બહાર પાડે છે, તો કંપની વેચાણ કરે છે. કંપની વેચાણ કરે છે એટલે તેની આવક થઈ કહેવાય. પછી ઉદાહરણ બે, પ્રેફરન્સ શેર પરત કર્યા. તો કંપની પ્રેફરન્સ શેર રોકાણકારો પાસેથી શેર પરત લે છે, તો તે ખરીદી કરે છે, તો તેની જાવક થઈ કહેવાય. તો આ ઉદાહરણ દ્વારા હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. ઉદાહરણ ત્રણ, યંત્ર વેચ્યું એ આવક થાય છે કે જાવક? બરાબર. ઉદાહરણ ત્રણ માં યંત્ર વેચ્યું એ ખરીદી છે કે વેચાણ? ઉદાહરણ ચાર માં ફર્નિચરની ખરીદી એ આવક છે કે જાવક? જાવક. ઉદાહરણ ચાર માં ફર્નિચરની ખરીદી એ ખરીદી થાય છે કે વેચાણ? ખરીદી. ઉદાહરણ પાંચ માં મકાન વેચ્યું એ આવક થાય છે કે જાવક? મકાન વેચ્યું. બરાબર. ઉદાહરણ પાંચ માં મકાન વેચ્યું એ ખરીદી છે કે વેચાણ? સોરી, અહીંયા તમારો જવાબ સાચો છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ એક માં ઇક્વિટી શેર બહાર પાડ્યા એ વેચાણ થાય છે, તેના પરથી આપણે આવક થઈ તેમ કહેવાય. અને ઉદાહરણ બે માં પ્રેફરન્સ શેર પરત કર્યા એ ખરીદી થાય છે, તેના પરથી જાવક થઈ એ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ દ્વારા રોકડ પ્રવાહનો અર્થ જણાવો. બરાબર.
તો વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણ દ્વારા રોકડ પ્રવાહના કેટલાક ઉદાહરણો આપો. બરાબર, 5000 બરાબર. તો આ અભ્યાસ દરમિયાન જે તમે મને 7 સકર આપ્યો તે બદલ તમારો આભાર.